ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાયુ કોષ્ઠ અને વાયુની આપલેની ક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. તેની અંદર આપણે એક કોષ્ટક જોયો હતો અને એ કોષ્ટકમાં જે સાંદ્રતાનો જે ઢોળાંશ છે એને આધારે સરળ રીતે વાયુઓનું જે પ્રસરણ થાય છે એ ક્રિયા વિશે આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે રિવિઝન કરીએ તો વાયુઓનું જે પ્રસરણ છે એટલે આપણા બે વાયુઓ છે, કયા કયા? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે બંને વાયુઓનું વહન થાય છે એ સાંદ્રતાના ઢોળાંશને આધારિત હોય છે. હવે સાંદ્રતાનો ઢોળાંશ એટલે વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ જે વહન થાય છે એને આપણે સાંદ્રતા ઢોળાંશ કહીએ છીએ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પ્રસરણની જે ક્રિયા છે એ સાંદ્રતાના ઢોળાંશને અનુસરે છે અને સાંદ્રતાનો ઢોળાંશ એટલે વધારે સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ, અને એ જે ક્રિયા છે એ આપમેળે થતી હોય છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે વાયુ કોષ્ઠ, કારણ કે વાતાવરણમાંની હવા, નાક, શ્વાસનળી, શ્વાસવાહિકાઓ, ફેફસા અને અંતે ક્યાં જાય છે? વાયુ કોષ્ઠમાં. અને વાયુ કોષ્ઠમાંથી રુધિરમાં ભળે છે અને રુધિર દ્વારા અંગોમાં જાય છે. બરાબર. આ આખી ક્રિયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાયુ કોષ્ઠની સપાટી પર જે વાત વિનિમય થાય છે એ ક્રિયા જોવાના છે. સૌથી પહેલાં આના આંકડા પર વધારે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. વાયુ કોષ્ઠ સુધી સીરીય રુધિર એટલે કે શીરામાં સામાન્ય રીતે ઓક્સિજન વગરનું રુધિર વહેતું હોય છે. તો સીરીય રુધિરમાં પહોંચે ત્યારે PO2 એટલે ઓક્સિજનની સાંદ્રતા જે છે એ 40 mg/hg એટલે 40 mg/hg જેટલું હોય છે, અને CO2નું દબાણ જે છે 45 mm/hg છે. ધ્યાન રાખજો, જ્યારે હવામાં ઓક્સિજનની સાંદ્રતા જે છે એ 104 mm/hg અને CO2ની જે સાંદ્રતા છે એ 40 mm/hg. હવે વિદ્યાર્થી મિત્રો કમ્પેરિઝન કરજો, હવામાં CO2ની સાંદ્રતા 104 mm/hg અને વાયુ કોષ્ઠમાં એની સાંદ્રતા 40 mm/hg, એટલે સાંદ્રતા ક્યાં વધારે છે? તો કે હવામાં સાંદ્રતાનું પ્રમાણ, ઓક્સિજનની સાંદ્રતાનું પ્રમાણ વધારે છે. એટલે હવામાંથી ઓક્સિજન વાયુ કોષ્ઠ એટલે કે ફેફસા અને વાયુ કોષ્ઠ સુધી સરળતાથી પ્રસરણ પામે છે. બરાબર. ઓકે, હવે CO2ની સાંદ્રતા તરફ આપણે કમ્પેરિઝન કરીએ તો વાયુ કોષ્ઠમાં CO2ની સાંદ્રતા 40 mm/hg છે અને રુધિર એટલે કે વાયુ કોષ્ઠ હવામાં જે છે એની સાંદ્રતા CO2ની સાંદ્રતા 40 mm/hg છે અને વાયુ કોષ્ઠ એટલે રુધિરમાં જે એની સાંદ્રતા છે 45 mm/hg છે. બરાબર. એટલે સાંદ્રતા અહીં વધારે છે, વાયુ કોષ્ઠમાં વધારે છે, એટલે સાંદ્રતા ઢોળાંશ અનુસાર વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, એટલે વાયુ કોષ્ઠમાંથી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વહન થશે, જ્યારે ઓક્સિજનનું વહન હવામાંથી વાયુ કોષ્ઠમાં થશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે સાંદ્રતાના ઢોળાંશને અનુસરીને CO2 વાયુ કોષ્ઠની અંદર દાખલ થશે અને કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી બહાર દાખલ થશે. આના પરિણામે ઓક્સિજન પ્રસરણ પામીને, જો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પ્રસરણ પામીને રુધિરમાં આવે છે અને વાયુ કોષ્ઠના રુધિરમાંથી બહાર આવતા રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, એટલે કે બહાર જે આવે છે એ કાર્બન ડાયોક્સાઇડ આવે છે અને હવામાંથી ઓક્સિજન રુધિરમાં જાય છે. બરાબર. ટોટલી જે આખી ક્રિયા છે એ સાંદ્રતાના ઢોળાંશ આધારિત હોય છે. જે તમે એની વેલ્યુ પર નજર કરો તો 40 mm/hg, 104 mm/hg એટલે જે પ્રસરણ છે એ હવામાંથી વાયુ કોષ્ઠમાં થશે, તેવી જ રીતે વાયુ કોષ્ઠમાં CO2નું પ્રમાણ 40 mm/hg એટલું ઓછું અને હવામાં રુધિરમાં જે છે 45 mm/hg, એટલે રુધિરમાંથી જે છે ઓક્સિજન એ હવામાં જશે. બરાબર. આખી જે ઘટના આ રીતની થાય છે. બરાબર. ચાલો હવે આપણે જોવાના છે પેશીઓમાં
વાત વિનિમય પેશીઓમાં એટલે કે એક વખત રુધિરમાં દાખલ થયું ત્યાર પછી અંગો એટલે કે પેશીઓ અને પેશીય કોષો વચ્ચે પેશીય પ્રવાહી દ્વારા પણ વાયુઓનું વહન થાય છે, જે પ્રવાહી પેશીઓ કોષોની ફરતે આવેલું હોય છે. એટલે કે કોષોની ફરતે આ રીતનું પ્રવાહી આવેલું હોય જેના દ્વારા પેશીઓ અને કોષોને ઓક્સિજન અને CO2નું વહન થઈ શકતું હોય છે. રુધિર કે જે પેશીઓ સુધી પહોંચે છે તો એવા રુધિરની અંદર O2નું અંશતઃ દબાણ 100 mmHg અને પેશીઓમાં O2નું દબાણ 40 mmHg. એટલે તમે અહીંયા જોઈ શકો રુધિરમાં ઓક્સિજનનું દબાણ 100 mmHg, જ્યારે પેશીઓમાં ઓક્સિજનનું દબાણ 40 mmHg. એટલે વધારે સાંદ્રતા રુધિરમાં છે અને પેશીઓમાં એની સાંદ્રતા ઓછી, એટલે રુધિરમાંથી પેશીઓમાં ઓક્સિજનનું વહન સરળતાથી થશે. બરાબર સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર. તેવી જ રીતે જુઓ CO2નું જે દબાણ છે એ 45 mmHg અને પેશીઓમાં 45 mmHg છે, જ્યારે રુધિરની અંદર 40 mmHg. એટલે તમે જુઓ તો CO2નું જે દબાણ છે એ પેશીઓમાં વધારે છે અને રુધિરની અંદર ઓછું છે. એટલે પેશીથી રુધિરની અંદર જશે. બરાબર. ઓકે. પહેલાંમાં રુધિરમાંથી પેશીમાં ઓક્સિજન જશે અને રુધિરમાંથી પેશીમાં ઓક્સિજન જશે અને પેશીમાંથી રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ જશે. એ પણ સાંદ્રતાના ઢોળાંશને આધારિત હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ જે આખી ક્રિયા છે એ સાંદ્રતાના ઢોળાંશ આધારિત હોય છે. એટલે કે સામાન્ય પ્રસરણની જે ક્રિયા સાંદ્રતાના ઢોળાંશને અનુસરે છે, અને મેં અગાઉ પણ તમને કીધું છે કે સાંદ્રતાનો ઢોળાંશ એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે વહન થાય છે એ આપમેળે થાય છે. જે ક્રિયાને આપણે પ્રસરણની ક્રિયા કહીએ છીએ. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આ આંકડા જોઈને પણ તમે આરામથી સમજ પડી શકે તેવું છે. બરાબર. ઓકે, ચાલો હવે આગળ આપણે જોઈએ. આ તફાવત વાયુઓના અંશતઃ દબાણને લીધે હોય છે, જેને કારણે આ જે દબાણનો જે તફાવત છે, તફાવત એટલે કે એકમાં વધારે સાંદ્રતા અને એકમાં ઓછી સાંદ્રતા, એટલે જ્યાં વધારે સાંદ્રતા છે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ આપમેળે વાયુઓનું વહન થશે. અને આ જે તફાવતના લીધે છે, તફાવત છે, એને કારણે રુધિરમાંથી O2 પેશીઓમાં પ્રસરણ પામે છે અને CO2 પેશીઓમાંથી રુધિરની અંદર પ્રસરણ પામતું હોય છે. બરાબર. ઓકે. એટલે આ જે સાંદ્રતાનો જે તફાવત છે એને આધારે રુધિરમાંથી પેશીઓમાં વહન થાય છે. તેવી રીતે ઉપરની થિયરી પણ તમે જોઈ કે વાયુકોષની સપાટી પરથી વાતાવરણમાં અને પેશીઓમાં વાયુનું વહન, એ બંને જ થિયરીની અંદર તમે જોઈ શકો છો કે બંનેની અંદર જે એક પ્રકારનો દબાણનો ઢોળાંશ રચાય છે અને આ ઢોળાંશના તફાવતને લીધે, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફનો જે ઢોળાંશનો તફાવત રચાય છે અને આ જે તફાવતને કારણે વાયુનું વિનિમય પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી થઈ શકે છે. બરાબર. ઓકે. એકદમ સરળ થિયરી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવી પરીક્ષાની અંદર.